નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી અમારી આ તો તો તમે જો કરી કરી હોય તમને આવા અવનવા પેપર અને વિડીયો મળતા રહેશે તો હવે આપણે પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ તો એકમ કસોટી પ્રશ્ન બેંક જે સામાજિક વિજ્ઞાનનું એકત્રીસ બાર એકત્રીસ ડિસેમ્બરે જે લેવાનું છે ધોરણ આઠનું પેપર કુલ ગુણ પચીસ અને સમય એક કલાક તો હવે આપણે શરૂ કરી દઈએ તો વિભાગ એ છે મિત્રો નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો તો હું થોડુંક ઝૂમ કરી દઉં મિત્રો તો આપણે જોઈ તો પ્રથમ ક્વેશ્ચન એટલે પ્રથમ પહેલો પહેલો ક્વેશ્ચન વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા સ્વામી વિવેકાનંદ ક્યાં ગયા હતા તો મિત્રો એમાં આપણો આન્સર હશે શિકાગો ક્યાં ગયા હતા મિત્રો શિકાગો આપણે જોઈએ તો સ્વામી વિવેકાનંદ જાણ્યું અને ભાઈઓ અને બહેનો તેઓ કહીને આપણે જોઈએ તો બધાને મંત્ર કરી દીધા હતા બીજા નંબરનો ક્વેશ્ચન શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના કોને કરી હતી રાજા રામ મોહન રાય રવિન્દ્રનાથ ટાગોર ગાંધીજી કે દયાનંદ સરસ્વતી તો શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી જયારે દયાનંદ સરસ્વી આપણે જોઈએ તો આર્ય સમાજની સ્થાપના કરી હતી અને વેદો તરફ પાછા વળો એવું સૂત્ર આપ્યું હતું પછી આપણે જોઈ તો ત્રીજા નંબરનો ક્વેશ્ચન સતી પ્રથા વિરુદ્ધ કાયદો પસાર કરી કોને પ્રતિબંધ લગાવ્યો હતો તો મિત્રો આપણો આન્સર રહેશે વિલિયમ બેન્ટિક કોણ આવશે વિલિયમ બેન્ટિક આપણે જોઈએ તો ક્યારે કર્યો હતો અઢારસો ઓગણત્રીસમાં અઢારસો ઓગણત્રીસમાં આપણે જોઈતો તો સતી પ્રથાનો વિરુદ્ધનો કાયદો ઘડ્યો હતો અને ભારતને આપણે જોઈ તો પ્રથમ ગવર્નર જનરલ તરીકે પણ તેને ઓળખવામાં આવશે અને તેને સૌપ્રથમ અંગ્રેજી શિક્ષણની શરૂઆત પણ ભારતમાં કરી હતી અને લોર્ડ મેકોલે અને આપણે જોઈએ તો કાયદા પંચ પણ રચ્યું હતું આપણે આગળ વધી જઈએ ચોથા હમનો ક્વેશ્ચન સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ શું હતું તો આપણે જોઈ લઈએ એના ઓપ્શન આપણે જોઈએ તો સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું પછી આપણે જોઈએ તો પાંચમા નંબર નો ક્વેશ્ચન ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોને કરી હતી બચેન બિપિન ચંદ્ર પાલ ભગતસિંહ વાસુદેવ બળવંત ફડકે કે ચંદ્રશેખર આઝાદ તો આમાં આપણો આન્સર રહેશે વાસુદેવ બળવંત ફડકે તો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકે કરી હતી છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન ચંપારણ ક્યાં આવેલું છે તો મિત્રો આપણો આન્સર હશે એમાં ચંપારણ આવેલું છે બિહારમાં અને ચંપાણનો સત્યાગ્રહ આપણે જોઈએ તો ગાંધીજીએ કર્યો હતો અને ગાંધીજીનો આ સત્યાગ્રહ સૌ પ્રથમ સત્યાગ્રહ હતો જે આપણે જોઈએ તો ઓગણીસો ક્યારે થયો હતો મિત્રો ઓગણીસો સત્તરમાં થયો હતો અને ગળીના ઉત્પાદનને રિલેટેડ આ સત્યાગ્રહ થયેલો હતો પછી આપણે જોઈએ તો સાતમા નંબરનો ક્વેશ્ચન મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોર એવું બિરુદ કોને આપ્યું હતું તો મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોર એવું બિરુદ ગાંધીજીએ આપ્યું હતું આઠમા નંબરનો ક્વેશ્ચન ભારતના માન્સેસ્ટર તરીકે કયું શહેર જાણીતું છે તો ભારતના માન્સેસ્ટર તરીકે અમદાવાદ શહેર જાણીતું છે કારણ કે અમદાવાદમાં આપણે જોઈએ તો માન્સેસ્ટરની જેમ કાપડ ઉદ્યોગ સારી રીતે વિકસ્યો હતો એટલા માટે આપણે અમદાવાદને ભારતનું બોસ્ટોન અને માન્સેસ્ટર તરીકે ઓળખી છે અને અમદાવાદને રાજનગર અહમદનગર તરીકે પણ ઓળખવામાં આવતું હતું પછી આપણે જોઈએ તો આગળનું ક્વેશ્ચન ટાટા આયર્ન અને સ્ટીલ કંપનીની ક્યાં આવેલી છે તો જમશેદપુરમાં કાનપુરમાં નાગપુરમાં કે રામપુરમાં તો આપણો આન્સર જમશેદપુરમાં ટાટા આયન અને સ્ટીલ કંપની આવેલી છે જોઈએ આધુનિક ઉદ્યોગ અને કરોડરજ્જુ કોને કહેવાય છે પિત્તળ કોપર પોલાદ કે સ્ટીલ તો આધુનિક ઉદ્યોગ આપણે જોઈએ તો પોલાદને કહેવામાં આવે છે કારણ કે આપણે જોઈએ તો પોલાદનો આપણે જો બધી જગ્યાએ ઉપયોગ થતો જોવા મળે છે વાહનો હોય છે આપણે જોઈએ તો સ્ટીમર છે બીજી વસ્તુ આપણે જોઈએ તો બસ કાર પછી મકાન બનાવવાના સળિયામાં એ પોલાદ જ આપણે જોઈએ તો લોખંડ પર લોખંડ કહી શકાય છે અને બોહળા પરમાણો ઉપયોગ થતો હોય છે અને આપણે જોઈએ તો પોલાદ સૌથી વધારે આપણને ઝારખંડમાંથી જમશેદપુર વગેરે માંથી આજુબાજુ મળી આવે છે આપણે જોઈએ તો આ વિકલ્પ વાળા પ્રશ્નો મિત્રો જોયા દસ પ્રશ્નો આમાંથી તમારે ગમે પાંચ પૂછવાની શક્યતા રહેશે એટલે કે પાંચ પ્રશ્નો તમારે વિકલ્પવાળા કદાચ આવી શકશે અને આપણે જોઈએ તો ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન

તો મિત્રો ખેડા સત્યાગ્રહ વખતે ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી જે ડુંગળીનો પાક હતો તેને આપણે જો કાપી એટલે વાઢી લેવાનું કીધું હતું ત્યારે મોહનલાલ પંડ્યા ડુંગળીનો પાક વાડી લીધો હતો એટલા માટે આપણે મોહનલાલ પંડ્યા ને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું અને આ ખેડા સત્યાગ્રહ ઓગણીસો અઢાર માં થયો હતો ત્રીજા નંબર નો ક્વેશન ચલો દિલ્હીનું સૂત્ર કોને આપ્યું હતું તો ચલો દિલ્હીનું સૂત્ર સુભાષ ચંદ્ર બોઝે આપ્યું હતું અને દિલ્હી ચલો એવું સૂત્ર આપણે જોઈએ તો લખી આપું મિત્રો દિલ્હી ચલો એવું સૂત્ર આપણે જોઈએ તો ગાંધીજી તમારે યાદ કેવી રીતે રાખવાનું છે મિત્રો ચલો દિલ્હી અને સુભાષ ચંદ્ર બોઝ આપણે જોઈ તો છ છ ઉપર આવે છે એટલે એવી યાદ રાખી લેવું ચોથા નંબર નો ક્વેશ્ચન માનવ ધર્મ સભાની સ્થાપના કોને કરી હતી તો માનવ ધર્મ સભાની સ્થાપના દુર્ગારામ મહેતાએ અઢારસો ચુમ્માલીસ માં મુંબઈમાં કરી હતી અને સુભાષ ચંદ્ર બોઝ આપણે જોઈએ તો ફોરવર્ડ બ્લોક ની પણ સ્થાપના કરી હતી અને આઝાદીન ફોજ ના આપણે જોઈએ તો કમાન્ડર ચીફ પણ થઈ બન્યા હતા અને તેણે બીજું એક જય હિન્દ સૂત્ર પણ આપ્યું હતું પાંચમા નંબરનો ક્વેશ્ચન સહકારી ઉદ્યોગ ખાલી જગ્યા ને ખાલી જગ્યા તો સહકારી ઉદ્યોગ માં આપણે જોઈએ તો ડેરી ઉદ્યોગ અને ખાંડ ઉદ્યોગ નો સમાવેશ થાય છે સહકારી ઉદ્યોગ માં તો મિત્રો આપણે આગળ વધી જઈએ નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો તો પહેલું છે અંગ્રેજી શિક્ષણ ની શરૂઆત બીજું ફોર્ટ વિલિયમ કોલેજ કાગડી ગુરુકુળ શાંતિ નિકેતન માનવ ધર્મ સભા તો દુર્ગારામ મહેતા રવિન્દ્રનાથ ટાગોર સ્વામી શ્રદ્ધાનંદ કોલકાતા કે વિલિયમ બેન્ટિક તો હું જોડકા જોડી દઉં મિત્રો તો આપણે જોઈએ તો અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી હતી વિલિયમ બેન્ટિકે પછી આપણે જોઈએ તો માનવ ધર્મ સભા આપણે જોઈએ તો દુર્ગારામ મહેતા આવશે એમાં પછી આપણે તો ફોર્ટ વિલિયમ કોલેજ તો ફોર્ટ વિલિયમ કોલેજ આવશે મિત્રો કોલકાતામાં પછી આપણે જોઈએ તો કાગડી ગુરુકુળ કવિ શ્રદ્ધાનંદ

એવા રવિન્દ્રનાથ ટાગોર અને તેને બાંગ્લાદેશનું પણ રાષ્ટ્રીય જે રાષ્ટ્રગાન છે તે પણ લખ્યું છે અને માનવ ધર્મ સભા દુર્ગારામ મહેતા એનો જવાબ આપી છે મિત્રો જોઈ લો તો મિત્રો આપણે આગળ વધી જઈએ બીજો આપણે જોડકા વાળા ક્વેશ્ચન મિત્ર મેલા સાબરમતી આશ્રમની સ્થાપના ખેડા સત્યાગ્રહ દાંડી કુચ અને ફોરવર્ડ બ્લોક તો મિત્રો આપણે જોઈ તો મિત્ર મેલા ઓગણીસો સત્તર માં ખેડા સત્યાગ્રહ ઓગણીસો અઢાર માં દાંડી કુચ સુભાષચંદ્ર બોઝ ફોરવર્ડ બ્લોક સુભાષચંદ્ર બોઝ દાંડીકું ઓગણીસો ત્રીસ માં એના આન્સર છે મિત્રો અહીંયા જોઈ લો તમે આન્સર એના આન્સર આપેલા છે જોઈ લો મિત્ર મેલા આપણે જોઈએ તો વીર સાવરકર સાબરમતી આશ્રમની સ્થાપના ઓગણીસો સત્તર માં ખેડા માં સ્થાપના કરી હતી દાંડી કોષ ઓગણીસો ત્રીસ ફોરવર્ડ બ્લોક સુભાષચંદ્ર બોઝ તો મિત્રો આપણે આગળ વધી જઈએ વિભાગ બી છે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો તો સિલિકોન વેલી ક્યાં આવેલી છે સિલિકોન વેલી કેલિફોર્નિયામાં આવેલી છે ક્યાં આવેલી છે મિત્રો

અઢારસો પંદર માં આત્મીય સભાની સ્થાપના કરી હતી પછી આપણે જોઈએ તો માળવાદી નેતાઓ કયા કયા છે કયા નેતાઓ નો સમાવેશ છે તો માળવાદી નેતાઓમાં હમેશ ચંદ્ર બેનર્જી પછી દાદાભાઈ નવરોજી ફિરોજ શ્યામ ગોપાલ કૃષ્ણ ગોખલે વગેરે નેતાઓનો સમાવેશ થતો હતો અને બીજા આપણે જહાલવાદીમાં આપણે જોઈ તો તમારે જણાવવાનું છે ગંગાધર તિલક બાળ ગંગાધર તિલક બાલપાલ પાલ બિપિન ચંદ્રપાલ વગેરે નો સમાવેશ થતો હતો ગાંધીજીએ કયા કાયદાને કાળો કાયદો કયો હતો ગાંધીજી ગાંધીના મતે સાક્ષરતા એટલે શું તો ગાંધીજીના મતે સાક્ષરતા એક શિક્ષણનો અંત કે પ્રારંભ નથી એ તો માત્ર એક સાધન છે જેના દ્વારા પુરુષોને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે સાક્ષરતા કે અક્ષર એ સ્વયં શિક્ષણ નથી બીજા નંબરનો ક્વેશ્ચન ગાંધીજી અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું તમે મિત્રો વાંચી લો આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ હવે ત્રીજા નંબર નો ક્વેશ્ચન છે સાર્વજનિક ક્ષેત્ર અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો તો સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ જે ઉદ્યોગની માલિકી સરકારની હોય તેનું સંચાલન સરકાર કરે છે તેવા ઉદ્યોગને સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ કહે છે હિન્દુસ્તાનિક એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓર્થોટી ઓફ ઇન્ડિયા જેવા ઉદ્યોગ સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ છે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ આપણે જોઈએ જે ઉદ્યોગની માલિકી સરકાર અને વ્યક્તિ બંનેની હોય અથવા વ્યક્તિઓના સમૂહની હોય તેઓ જેમ સંયુક્ત ઉદ્યોગ કહે છે મારુતિ લિમિટેડ ઉદ્યોગ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગનું ઉદાહરણ છે પછી આપણે જોઈએ તો કપાસ ઉદ્યોગ મુંબઈમાં ઝડપથી શા માટે વિકસાય વિકાસ પામ્યો એ તમારે જાતે તમારા પુસ્તકમાંથી ગોતીને લખવાનો રહેશે પછી આપણે જોઈએ તો આગળના ક્વેશ્ચન જોઈએ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો તો આપણે જોઈએ તો બ્રહ્મા સમાજની પ્રવૃત્તિઓ વિશે ટૂંકમાં લખો.

વિદેશમાં આપડે વીર સાવરકર છે શામજી કૃષ્ણ વર્મા છે મેડમ ભીખાજી કામા છે જેને સૌ પ્રથમ આપડે જોઈએ તો આપડા રાષ્ટ્ર ધ્વજ ની તૈયાર કરી હતી અને જર્મની ના stute guard ફરકાવ્યો હતો દાંડી કૂચ વિશે ટૂંકનો લખો તો આપણે જોઈએ તો ના ની લડત છે અને આપણે જોઈએ તો ગાંધીજી આપણે આપડે શરૂઆત કરી હતી સાબરમતી આશ્રમથી દાંડી સુધી આ યાત્રા ચાલી હતી અને આપણે જોઈએ તો બસો બેતાલીસ mile અને ત્રણસો ચુમોતેર kilometer આજુબાજુ અંતર હતું એ ગાંધીજી આપણે આપડે જોઈએ તો ત્યારે શરૂ કરી હતી બાર માસથી છ એપ્રિલ સુધી શરૂ કરી રાખેલી હતી અને પાંચ એપ્રિલ પોસ્યા અને છ એપ્રિલે આપણે જોઈએ તો દાંડી કૂચમાં આપણે જોઈએ તો મીઠાનો કાયદો તોડ્યો હતો અને આપણે જોઈએ તો કયો ઉદ્યોગ મુક્ત આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ તરીકે ઓળખાય છે શા માટે તો આપણે જોઈ તો લોખંડ પોળાદનો ઉદ્યોગ આધુનિક ઉદ્યોગની કરોડ તરીકે ઓળખાય છે એ તમારે જણાવવાનું રહેશે અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો તમારે જોઈ લેવા આમાંથી તમારે એક્ઝામમાં જરૂર પ્રશ્નો હશે તો મિત્રો આ હતું આજનું આપણું જે ધોરણ આઠનું સામાજિક વિજ્ઞાનનું એકમ કસોટીનું પેપર સોલ્યુશન આપણે એકવાર ફરીથી જોઈ લઈએ ધીરે ધીરે કોલ કરીને જો તમને અમારે આ ચેનલના વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને આ તમને જે જરૂરી પેપરો છે તમને હંમેશા મળતા રહેશે અને તમારે જે આપણે જોઈ તો સ્ટડી રિલેટેડ એટલે કે ભણતર રિલેટેડ બધી માહિતી અહીંયા મળતી રહેશે તો હવે આપણે આ પેપર સોલ્યુશનનો એડ કરીએ છીએ જય હિન્દ જય ભારત